मंदहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः। श्री सहजानंदाय नीलकंठाय च नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी। श्री हरे कृष्ण महाराज नी। श्री घनश्याम महाराज नी। श्री लक्ष्मी नारायण देवनी। श्री नर नारायण देवनी। श्री कष्टभंजन देवनी। श्री विघ्न विनायक देवनी। लोया धाम मंदिर मा सोनाना सिंहासन मा विराजमान प्रगट प्रतापी एवा प्राण प्यारा प्राण सम्राट प्राणनाथ पीवड़ा महाराजना चरणों में आ दिवाली दिवसों में आपने खूब भाव थी वंदन करी एवाज मुक्तानंद स्वामी सेवित महाप्रतापी महाचमत्कारी ठाकुरजी महाराज बिराजमान छे। ठाकुरजी महाराजना पावनकारी चरणारविंद में वंदन करी अपना वाहला वाला पूज्यपाद आपने मोक्ष मार्गे सदा आगळ वधवानुं बळ आपनारा गुरुदेवना चरणों में वंदन करी आओ भक्तो आ दिवाळी उत्सवनी आपणे शुभ शुरुआत करीए। सौथी पहला ठाकुरजी महाराजे आपणने आ दिवाळी जोवानी तक आपी साथे साथे आ दिवाळीना दिवसोमां आ महाराजना दर्शन आ कथावार्ता आ दिव्य लाभ एनो अवसर आप्यो त्यारे ठाकुरजी महाराजने पीवड़ा महाराजने आपणे खूब ताळीओथी वधावीए। भक्तो खूब ताळीओथी वधावीए। ऑनलाइन कथा सांभळनारा भक्तोने पण नानी विनंती एटली सरस मजानी आ कथा श्रीमद सत्संगी जीवन प्रकरण त्रीजु भगवान श्रीहरि दुर्गपुर गढ़पुर में बिराजमान छे। आ ग्रंथनु नाम छे सत्संगी जीवन एटले के सत्संगीनु जीवन केवू होय आ ग्रंथ आपणने शीखवाड़े छे। कहवाई छे ने आ पृथ्वी ऊपर जन्मेला मोटा भागना मानसो जन्म सा माटे छे जाण्या वगर ज मरी जाए छे। मानसनो जन्म मळवो अति दुर्लभ छे परंतु एना करता पण मानसाए भरेलू जीवन मळवू ने अति 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 दुर्लभ छे। शिवाजी महाराज ना गुरु समर्थ स्वामी रामदास जी अद्भुत विभूति पुरुष थया ए कहता देह ने जन्म मां बाप आपी सके छे पण साचो जीवन तो सदगुरु
સાચા સંત એનાથી જ મળે છે. આજે આપણા જીવનના ઘડવૈયા પૂજ્યપાદ ગુરુજીને પણ તાળીઓથી વધાવીએ, જેમની કૃપાથી આપણા જીવનમાં કંઈક બે સારા સદગુણ, બે સારી કળા કંઈક પ્રાપ્ત થઈ. ત્યારે વાલા ભક્તો, દિવાળીનો દિવસ છે, દિવાળીનો પર્વ એક દિવસનો નથી, પાંચ પાંચ દિવસ સુધી, જૂના સમયમાં સાત દિવસ રમા એકાદશી શરૂ થતો, એના કરતા જૂના સમયમાં તમે જાઓ તો દશેરાથી, દશેરાના દિવસે દીવા પુરાઈને એ પછી દેવ દિવાળી, કેટલો સમય થયો, લગભગ ઓલમોસ્ટ એક મહિના જેવો સમય થયો ને. દશેરાના દિવસે દીવા શરૂ થતા, ઘીના દીવા, તેલના દીવા, દિવેલના દીવા પુરાતા, આંગણે આંગણે મુકાતા, એક એક મહિના સુધી આ ઉત્સવ ચાલતો. આવી ભવ્ય પરંપરા દિવાળીની, એના આપણે વારસદાર છીએ. ત્યારે વાલા ભક્તો, હમણાં થોડા દિવસથી આ કથાનું સંશોધન ચાલતું હતું. નંદ સંતોના લખેલા કીર્તનો દિવાળી વિશેના વાંચતા હતા, એટલા બધા નંદ સંતોએ કીર્તનો લખ્યા છે. બ્રહ્માનંદ સ્વામીના, પ્રેમાનંદ સ્વામીના, મુક્તાનંદ સ્વામીના એવા અદ્ભુત અદ્ભુત કીર્તનો છે. કીર્તન સાંભળી આપણને એમ થાય કે નંદ સંતોએ આટલો મોટો દાખલો કેવી દિવાળી મહારાજે કરી હશે, સંતો કેવા ભાવ વિભોર બન્યા હશે. મુક્તાનંદ સ્વામીનું એટલું સરસ મજાનું, તમે ક્યારેય સાંભળ્યું નહીં હોય એવું દિવાળીનું એક કીર્તન મુકુંદ ભગત આપણે જાણીએ છીએ. ગુરુજીની આજ્ઞાથી કીર્તન યાદ કરે છે, એમાં પણ ફક્ત મુક્તાનંદ સ્વામીના જ કીર્તન, અને મુક્તાનંદ સ્વામીના જ 450 કીર્તન ભગતજી યાદ કર્યા છે. એમાં પણ એમને દરરોજનો નિયમ છે 150 કીર્તનની આવૃત્તિ એક દિવસમાં કરવાની, કેમ કે 450 યાદ રાખવા એ કામ છે, આપણે તો એક એક કડી યાદ રાખવી હોય. 2-2.5 કલાક આવૃત્તિ કરતા થાય, ત્યારે 3 દિવસે 450 કીર્તનનો રાઉન્ડ પૂરો થાય, પાછા નવા કીર્તન તૈયાર કરવાના. મંદિરમાં કેટલી બધી સેવા હોય, રસોડાથી લઈ ધૂન કીર્તન કરવા સુધીના, ત્યાર પછી કેટલા નિયમ હોય, માળાના, ભક્ત ચિંતામણીના, સ્વામીની વાતો વગેરે વાંચનના, સંતો સાથેની કથા વાર્તા હોય. તેમ છતાં વાલા ભક્ત, આપણે જાણીએ છીએ પૂજ્યપાદ ગુરુજીની કૃપાથી આવા સંતો, આવા ભક્તો એની વચ્ચે બેઠા છે. મુક્તાનંદ સ્વામીનું કીર્તન છે, દીઠે આજ દિવાળી, મોહન મુખ દીઠે આજ દિવાળી. આપણે તો મહારાજના દર્શન થયા એ જ દિવાળી છે, પણ એમાં પણ દિવાળીનો દિવસ હોય, તારલાઓ દીવડાઓ ઝળહળતા હોય અને મહારાજનું મુખારવિંદ ઝગમગતું હોય, અને એ દર્શન કરવાનો જેને લાભ મળે તો કેટલો ભાગ્યશાળી કહેવાય. દીઠે આજ દિવાળી મોહન મુખ, દીઠે આજ દિવાળી રે, દેઠે આજ દિવાળી.
अलौकिक रसिक रायन रूप अलौकिक रसिक रायन रूप अलौकिक रसिक रायन भोले हूँ तन शुद्ध भाड़े रे સરસ મજાના પદો ગાયા મોહનજીના મુખારવિંદને નિરખીને આજે અમારી દિવાળીનો દિવસ સફળ થયો. આજે આપણે પણ ભાગ્યશાળી. પિયુડા મહારાજ નૂતન શણગાર નૂતન અલંકારમાં અનેક ભક્તોની સેવા સમર્પણ શ્રદ્ધાને સ્વીકારતા ઝળહળતા બિરાજમાન છે અને આપણને બધાને દર્શન થયા. આનાથી મોટી કઈ તક છે? દિવાળીના દિવસોના આ ઉત્સવના કીર્તનો આપણે શ્રવણ કરીએ એમ લાગે મહારાજના સમયમાં દિવાળી ઉજવાતી હોય, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી કીર્તનો ગાતા હોય અને એ જે દિવ્ય વાતાવરણ આપણા હૃદયમાં કંઈક ખડું થાય. શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથના ત્રીજા પ્રકરણમાં આવો આપણે પ્રવેશ કરીએ. ઇથમ નિજાન દુર્ગપુરાધિવાસાં દેશાંતરસ્થાશ્ચ નરાશ્ચ નારીઃ અત્યર્થમાનંદયતો હિ તસ્ય તત્ર વ્યતીયુ સરદોષ્ટપુર્યામ. ભગવાન શ્રીહરિ ગઢપુરમાં પધાર્યા અને 8 વર્ષ વીતી ગયા. દુર્ગપુરના રાજા એભલ ખાચર હવે બીમાર થયા છે. મનમાં મોટી ચિંતા એક જ છે. દીકરો નાનો છે, દરબારગઢ મોટો છે, કારભારું વ્યવહાર આટલો મોટો નાનો દીકરો કેમ સંભાળશે? શ્રીમદ સત્સંગી જીવન એમ કહે છે. ભગવાન શ્રીહરિ પધાર્યા છે, બાપુની બાજુમાં બેઠા છે. 1 વર્ષ પૂરું થયું છે. ત્યાર પછીની 9 વર્ષ બાદની 9 વર્ષ અને 9 મહિના પૂરા થયા છે. વિક્રમ સંવત 1861ની સાલ શરૂ થઈ છે. ભગવાન બાજુમાં બિરાજમાન છે. એમાં મહાસુદ એકાદશીનો દિવસ આવ્યો છે. પ્રભુએ કહ્યું, દરબાર, આ જગતમાં જન્મેલા દરેક જીવને એક દિવસ તો જવાનું જ છે. અદ્ય વાબ્દ સતાંતેવા મૃત્યુર્વૈ પ્રાણીનામ ધ્રુવમ. મેં હમણાં તમને વાત કરીને જન્મ મળે ને એ દુર્લભ છે, પરંતુ માણસના જન્મ મળ્યા પછી પણ માણસાઈ ભરેલું જીવન કેવું જીવવું અતિ અઘરું છે. જીવનના 2 પાઠ બહુ કપરા છે. માણસને જીવતા પણ નથી આવડતું, માણસને મરતા પણ નથી આવડતું. શ્રીમદ ભાગવત આપણે શ્રવણ કરીએ ને
માણસનું મરવાનું કેવું હોય એની અનેક કથાઓ આવે છે. સંતોનો મત છે, શ્રીમદ ભાગવત આપણને મરતા શીખવાડે છે, અને સત્સંગી જીવન તમે વાંચો ને આપણને જીવતા શીખવાડે છે. મને લાગે છે જીવન જીવવાની કથા વધારે લોકોને ગમશે, એટલે આપણે બીજી કથા બહુ ટૂંકમાં લઈ લેશું. ભગવાન શ્રીહરિએ દરબારને હિંમત આપી છે, અમે બેઠા છીએ, દાદાનું બધી રીતે અમે ધ્યાન રાખશું. એ ભલબાપુ નિર્ભય બન્યા, પોતાના દીકરા ઉત્તમ એટલે દાદા ખાચરને એનો હાથ જાળી ભગવાનના હાથમાં હાથ સોંપી દીધો. ભક્તરાજ દાદા ખાચરના આખ્યાની કથામાં આપણે હમણાં બધું સાંભળ્યું હતું. પિતા એ છે, માતા એ છે, ગુરુ એ છે કે જે પોતાની પાસે આવેલા જીવને ભગવાન સુધી પહોંચાડે. ન પહોંચાડી શકે એ પિતા પિતા નથી, માતા માતા નથી, સ્વજન સ્વજન નથી, ગુરુ ગુરુ નથી. ગુરુ ન સસ્યાત, સ્વજનો ન સસ્યાત, શ્રીમદ ભાગવત કહે છે. એભલ બાપુએ પોતાના એક ને એક નાના એવા દીકરાનો હાથ ભગવાનને સોંપી દીધો. ભગવાન શ્રીહરિ એક હાથે દાદાનું કાંડું પકડે છે, બીજા હાથે એભલ બાપુના માથે હાથ મૂકે છે. દરબાર, આ દાદાની બધી જવાબદારી અમારી, દાદાનું સુખ અને દુઃખ અમારું, તમે હવે ચિંતા ન કરો અને સુખેથી દેહનો ત્યાગ કરો. 1870 કાર્તકવદી પંચમીના દિવસે એભલ બાપુએ દેહ છોડ્યો, ભગવાનના ધામમાં પધાર્યા. સત્સંગી જીવન એમ કહે છે, દાદા ખાચરની ભક્તિ અને શ્રદ્ધા પિતા કરતા પણ અનંત ઘણી અધિક હતી. કોઈક જ એવા પિતા ભાગ્યશાળી હોય કે જેના દીકરાઓ પિતા કરતા પણ વધારે સદગુણી હોય. સંતાનોને સદગુણનો પાઠ શીખવાડવો ને આ મા બાપ માટે સૌથી અઘરામ અઘરી કસોટી છે. દીકરાને જન્મ આપી શકો છો તમે, પણ સાચું જીવન આપવું ને આ માતા પિતા માટે કસોટી છે. એભલ બાપુએ કેવા સંસ્કાર આપ્યા હશે, દાદા ખાચરની ભક્તિના સેવાના સદગુણો સત્સંગ જીવનમાં લખ્યા છે. પિતા એભલ ખાચર કરતા પણ પિતા કરતા સર્વગુણે શ્રેષ્ઠ હતા, દાસની માફક સેવા કરતા હતા, અને એમના ચાર બહેનોનો સત્સંગ પણ એવો અદ્ભુત હતો. બે માતાઓ હતી, એનો સત્સંગ પણ એવો હતો. અનેક દાસ દાસી હોવા છતાં, આવો મોટો ગ્રાસ હોવા છતાં, દાદા ખાચરની નિર્માનીપણાની સેવા ભગવાન શ્રીહરિને ખૂબ ગમતી હતી. સત્સંગી જીવનની એક સરસ કથા આવે છે, આપણને પ્રેરણા આપે એટલા માટે થોડી સાંભળીએ. આ દિવાળીના દિવસોમાં આપણા જીવનમાં આવા દીવડાઓ પ્રગટાવવાના છે. કેવા દીવડાઓ? ભગવાને તમને માતાનું સ્થાન આપ્યું છે, તમે એ જવાબદારી એવી નિભાવો મહારાજ રાજી થાય. તમને પતિ કે પત્નીનું સ્થાન આપ્યું છે, જવાબદારી એવી નિભાવો ભગવાન રાજી થાય. આપણા સંતો શાસ્ત્રોમાં ઘણી ઘણી જગ્યાએ દ્રષ્ટાંતો છે. આ જગત એક રંગભૂમિ છે. રંગભૂમિ એટલે ડ્રામાનું સ્ટેજ છે. ડ્રામાના સ્ટેજમાં કોઈ ડ્રામા થતું હોય, એમાં 25-50 ભક્તોના પાત્ર હોય, કોઈ દુર્વાસા બન્યા હોય, બરાબર, કોઈ નર અને નારાયણ બન્યા હોય. હા ભાઈ, ડ્રામાના સ્ટેજ ઉપર તો આવું જ હોય ને, તમે બધા ડ્રામાવાળા જ છો સામે, એટલે મજા આવશે. લો, અમારા હાર્દિક ભગત બાકી હતા, એ પણ હવે ડ્રામામાં આવી ગયા છે. સાચા સંગાથી સંત બધાને બરાબર પાકું થઈ ગયું છે, ભૂવા હાજર નથી આજે. કેટલી સરસ, જગત એક રંગભૂમિ છે, સ્ટેજ ઓફ ડ્રામા. એમાં જેટલા પાત્રો ડ્રામા કરતા હોય ને, દરેકના મનમાં એક જ ઉત્સાહ હોય કે મારે મારી એક્ટિંગ, મારો રોલ એટલો બેસ્ટ પરફોર્મ કરવો છે કે લોકો મને જ જોયા કરે. વાત સાચી ને? અને ઘણી વાર ઘણી જગ્યાએ ડ્રામાના નાયક હોય કોઈક જુદા, ડ્રામાના નાયક મેઇન હીરો હોય કોઈક જુદા, પણ સ્ટેજ ઉપરના પરફોર્મન્સમાંથી ઘણીક વખત બીજો હીરો ચમકી ઉઠે છે, તમે જુઓ છો ને.
નરનારાયણને ભૂલીને લોકો દુર્વાસાને જ યાદ રાખેલો. ઘણીવાર આપણે જોઈએ છીએ સંતોને ભૂલી લોકો ભુવાને જ યાદ રાખે છે. જુઓ છો ને તમે, આ જગતમાં આપણે બધા આવ્યા છીએ ને, ભગવાને આપણને બધાને એક રોલ આપ્યો છે. મારી વાત યાદ તો હશે તમને, રોલ આપણી પાસે છે પણ ગોલ આપણી પાસે નથી. બસ ભૂલશો ને આ વાતને, હા યાદ તો કરાવીશ. પતિનું સ્થાન મળ્યું છે, પત્નીનું સ્થાન મળ્યું છે, એ બધા પિતાનું મળ્યું છે કે માતાનું મળ્યું છે તે બધા, વક્તાનું મળ્યું છે શ્રોતાનું મળ્યું છે તે બધા, ગાવાનું મળ્યું છે તબલા વગાડવાનું મળ્યું છે, આ બધાએ એક વાત યાદ રાખવાની. કઈ? મને જે રોલ મળ્યો છે ને, આ રોલ ભગવાન રાજી થાય આવી રીતે મારે ભજવવો છે. બસ આટલો ગોલ તમે નક્કી કરી દો ને. એટલા માટે તો શાસ્ત્રમાં લખ્યું કે કદાચ કોઈ ભક્ત હોય ને, ભલે મંદિરે નથી આવી શકતો, મંદિરનો ચોક વાળે છે, અરે જગતનું કોઈ વ્યવહારનું કામ કરે છે, પણ તેમ છતાં એનું મન જો મંદિરમાં છે, મૂર્તિમાં છે, ભગવાનમાં છે, ભગવાનને રાજી કરવા માટે કરે છે ને, તેનું જગતનું વ્યવહારનું કામ પણ ભક્તિ બની જાય. ભક્તરાજ દાદા ખાચર, એમનો પરિવાર એટલે એમના બહેનો વગેરે, આ પરિવારની ભક્તિ એવી અદ્ભુત છે. આ દિવાળીના દિવસોમાં આપણે આ બધી કથા યાદ રાખીએ. પહેલી સત્સંગી જીવનની કથા, જીવનમાં આપણે બીજાનું જોઈને જીવવા જશું ને તો આપણું જીવન બગડી જશે. આપણે આપણું જીવન ધન્ય બની જીવીએ, આપણે સા કાજે કોઈ અન્ય બની જીવીએ. હંમેશા માણસની દ્રષ્ટિ ભગવાને અવળી બનાવી છે ને, સામેનું બધું દેખાય, પોતાની જાત ન દેખાય. અમારા તબલા વગાડવા વાળા તિલક ભગતને ઘણીવાર થાય હું કીર્તન ગાઉં, ચેન્જ બધાને ગમે વાત સારી છે, પણ તેમ છતાં જેને જે રોલ ભગવાને આપ્યો છે ને, બસ ભગવાન રાજી થાય એવું મારે આ કામ કરવું છે, આટલું જો માણસ લક્ષ્ય કરીને ચાલે ને, ઠાકોરજી રાજી રાજી થઈ જાય. અને ભગવાન રાજી થાય એટલે સંતો રાજી થાય, ભક્તો રાજી, બધું આવી ગયું ને એમાં. દાદા ખાચરના ચાર બહેનો હતા, જીવુબા, લાડુબા, રાજુબા, પાંચુબા. ચારે ચાર બહેનોએ સાંખ યોગ લીધો હતો, તમે બધા જાણો છો. એમાં પણ લાડુબા, લલિતાબા એની ભક્તિ કેવી ચડિયાતી હતી, ભગવાનના દર્શન વિના એક ક્ષણ પણ રહી ન શકે. અને એમાં મહારાજને પ્રાર્થના કરી, મહારાજ તમારા દર્શન થોડી વાર માટે પણ ન થાય ને તો અમને અકળામણ થાય છે, અન્ન જળ લેવા હોય તો પણ લઈ ન શકીએ, આપ વિચરણમાં જાઓ ત્યારે એમ લાગે કે મારો પ્રાણ જતો રહ્યો. એમની ભક્તિ જોઈ, ભાવ જોઈ મહારાજે, વિચરણમાં મહારાજ જાય ત્યારે પણ મૂર્તિનું સુખ મળે એટલા માટે રાધા કૃષ્ણ ભગવાનની એક મૂર્તિ એમને ભેટ આપી, પ્રગટ ભાવે સેવજો. અને સત્સંગી જીવન એમ લખે છે, રાધા કૃષ્ણ ભગવાનની મૂર્તિ આપી, સેવા કરે છે, પૂજા કરે છે, પરંતુ પ્રાપ્યાપિ સાક્ષાત ભગવત કરાતામ મનાંસિતેષાં તુતુસૂર્ણ ભૂપ, મનાંસિતેષાં તુતુસૂર્ણ ભૂપ. સત્સંગી જીવનના વક્તા સુવ્રત મુનિ કહે છે, હે રાજન, પ્રતાપસિંહ રાજા સાંભળો, ભગવાને મૂર્તિ આપી છે, રાધાકૃષ્ણ પ્રભુની મૂર્તિ છે, પૂજાપાઠ કરે છે પણ મનમાં સંતોષ નથી થતો, એક વાત ડંખ્યા કરે છે, અમારે તો પ્રગટ પ્રભુની મૂર્તિ જોઈએ. પ્રગટ પ્રભુની મૂર્તિ માટે પ્રાર્થના કરી છે. મહારાજ રાજી થયા. એમની ભક્તિ જોઈને, લાડુબાની ભક્તિ જોઈને મહારાજે હરિકૃષ્ણ મહારાજની એટલે કે પોતાની એક મૂર્તિ બનાવી અને લાડુબાને આપી. એટલો આનંદ થયો છે, લાડુબા એવી ભક્તિ કરે છે, ઠાકોરજી વારે વારે મૂર્તિમાંથી પ્રગટ થાયને થાળ જમે, દૂધ પી જાય. અને વાલા ભક્તો, એ મહારાજે જ્યારે મૂર્તિ બનાવીને ઠાકોરજી મહારાજની, ત્યારે જ ઇતિહાસ એવો છે, પછી સંતો માટે પણ મૂર્તિ બનાવીએ, સાત પ્રતિમા બનાવી હતી, એમાંની એક પ્રતિમા મુક્તાનંદ સ્વામીને આપી, અને એ જ પ્રતિમા અત્યારે મંદિરમાં બિરાજમાન છે.
આપણે ભક્તિ તો કરીએ છીએ, લાડુબા જેવી કરીએ છીએ? પ્રશ્ન આ વિચારી લઈએ. દીવો તો છે આપણી પાસે, પણ ચાઇનાનો છે કે ઇન્ડિયાનો છે વિચારીએ થોડું. ચાઇનાના ટમટમિયા સળગે બહુ, પણ બીજાને ન સળગાવી શકે, સળગાવી શકે? અને ભારતનો ઘીનો દીવો હોય ને, એક દીવામાંથી હજાર લાખ ને કરોડ દીવા પ્રગટ થઈ શકે. આપણી ભક્તિ દંભ ને પાખંડથી ભરેલી હશે ને, સ્વાર્થ કે ઈર્ષ્યાથી ભરેલી હશે ને, ભગવાન રાજી નહીં થાય. આપણી નિર્મળ, નિર્દોષ અને નિર્માનીપણે કરેલી ભક્તિ હશે ને, થોડી હશે ને તો પણ રાજી થશે. પ્રગટ પ્રભુની ભક્તિ જોઈ મહારાજ રાજી થયા. પ્રત્યક્ષ કૃષ્ણમ પ્રતિવાસરમ તે સંસેવમાના અપિ તસ્ય રાજન. પછી તો ભગવાનની મૂર્તિને પ્રગટ ભાવે એવી સેવા કરે છે. જીવબાની ભક્તિ જોઈ લાડુબાએ, લાડુબાની ભક્તિ જોઈ જીવબાએ પ્રેરણા લીધી, અને જીવબા પણ હવે ભગવાનની ભક્તિમાં રમમાણ બન્યા છે. આખો પરિવાર મૂર્તિમય બની ગયો છે. અને વાત સાચી છે, હા, ભગવાનની પ્રગટ ભક્તિ વિના જીવનું કલ્યાણ નથી. શ્રીમદ ભાગવત, શ્રીમદ રામાયણ, આપણા વેદો, દરેક શાસ્ત્રનો વચનામૃતનો પણ એ જ સિદ્ધાંત છે. પ્રગટ ભગવાન, પ્રગટ સંત, પ્રગટ ભક્તો, એમાં જ્યારે પરોક્ષ જેવી પ્રતીતિ થાય ને, ત્યારે કલ્યાણ માટે કરવાનું એને બધું જ કરી લીધું. આ દિવાળીના દિવસે એક નક્કી કરો, સંકલ્પ કરો, આ મંદિરમાં આવનારા, બેઠેલા, આસપાસ સાથે રહેનારા બધા સંતો ભક્તોના સદગુણો જોવા છે. મારે ગુણ ગોતવા છે. પેલા ધૂળ ધોયા હોય આપણા દેશમાં, હવે તો ઓછા છે. આજે સુરતમાં મળે, એ લોકોનું આખા દિવસનું કામ શું? હીરાના કારખાના હોય ને, ત્યાં ધૂળ વાળ્યા જ કરે, વાળ્યા જ કરે. ધૂળ વાળવાની, ભેગી કરવાની, પાણીમાં ધોવાની, આવી મજૂરી કરે, તમને ભિખારી લાગે. પણ એ લોકોનું લક્ષ્ય શું છે ખબર? કે આ ધૂળ ધોતા ધોતા એકાદ વાર એક ડાયમંડ પણ મળી ગયો ને, હજારો લાખો ને લાખો રૂપિયાનો ફાયદો થઈ ગયો. અને મળે છે, આજે પણ મળે છે કેટલા લોકોને. સુરતમાં તમને આજે જોવા મળે. હીરાની ખાણ મેં તો જોઈ છે આફ્રિકામાં. ખાણની અંદર ઉતર્યા પછી તમને દેખાય નહીં હીરો, લાગે ધૂળ જ છે ચારે બાજુ. જાણકાર બતાવે ને, હાથમાં આપે ને, ત્યારે ખબર પડે આ ડાયમંડ છે, આ હીરો છે. વાલા ભક્તો, હીરાની ખાણમાં ગયા પછી પણ હીરો દેખાતો નથી, એના માટે દ્રષ્ટિ જોઈએ. એમાં હીરાની ખાણની વચ્ચે આપણે જઈએ છીએ ને, ત્યાર પછી આ સત્સંગની દ્રષ્ટિ જોઈએ તો આપણને સદગુણ દેખાય, બાકી તો દુર્ગુણ જ દેખાય, બીજું કશું દેખાય નહીં. આપણે સંકલ્પ કરીએ, ગુણ ગોતવા છે. સંતો ભક્તોમાં ખૂબી કંઈક પડી છે ને, ખોળવી છે બસ. અદ્ભુત કથા છે. હા, જીવબા લાડુબાની ભક્તિ જોઈ ભગવાને કાયમને માટે ગઢપુરમાં રહેવાનો નિર્ધાર કર્યો, જે કથા પૂજ્ય નિષ્કામ સ્વામી આપણને કરે છે સત્સંગજીનમાં. ટૂંકમાં કથા છે, કેવી સરસ મજાની વાત છે. સત્સંગી જીવનના શબ્દો, જે ભક્ત દંભરહિત થઈને હરિજીને ભજે છે, હરિજી પણ એવા ભક્તોને હંમેશા યાદ કરે છે. અને તેઓનું અર્પણ કરેલું થોડું એવું પણ ભગવાન મેરુ સમાન ગણીને સ્વીકારે છે. ભગવાનને નિર્દંભ ભક્તિ ખૂબ ગમે છે. આપણે કેટલું કર્યું એના કરતાં કેવું કર્યું એ ભગવાનની નજરમાં પહેલા આવે છે. ભગવાન ક્વાન્ટિટી નહીં, ક્વોલિટી જોવે છે. એવામાં જીવબા, લાડુબા વગેરે બહેનો બધાના મનમાં છે મહારાજની સેવા કરવી છે. પોતાના ભાઈ દાદાને વાત કરી છે. દાદાએ કહ્યું કે પિતાજી જ્યાં સુધી હતા ત્યાં સુધી પિતાજી પ્રભુની આજ્ઞા લઈ ઘણી સેવા કરતા, ઉત્સવ સમયા કરતા. હું મહારાજ પાસે જાઉં, મહારાજની આજ્ઞા તો થાય, પણ મોટા ઉત્સવો સમયા કરવા હોય તો મારે તમારા સહકારની જરૂર પડે. ચારે ચાર બહેનોએ તુરંત કહ્યું, ભાઈ તમે મહારાજને પૂછો, જે ઉત્સવ કરવા હોય, જેવા સમયા કરવા હોય, ભલે કરો, અમે ચારે ચાર બહેનો જે કંઈ સેવા હશે ને, બધી ઉપાડી લેશું. દાદા ખાચરના મનમાં સમયા ઉત્સવ કરવાનો ઘણો ઉમંગ હતો, ઉત્સાહ હતો. પહેલા બહેનો સાથે નક્કી કર્યું, પછી ભગવાનની આજ્ઞા લેવા ગયા. મહારાજે કહ્યું
બહુ સરસ પ્રસંગ છે કે દાદા ઉત્સવ કરવા છે, મોટું કામ રસોડાનું છે, તમારા ચાર બહેનો છે, ચારે ચાર બહેનો આગેવાન થાય એ સારું નહીં, એક કામમાં જાજા આગેવાન થાય ને એક કામ બગડે. મહારાજ જીવબા લાડુબાબુ સમજુ વિવેકી છે એમને આગળ રાખ. મહારાજ કે બે ન ચાલે, કેટલા જોઈએ? ફોલો વન. આ જીવનનો સૂત્ર હંમેશા યાદ રાખો. જ્યાં એકાબીજાની મર્યાદા છે, ભાવ છે ને ભાર છે, એ ઘર પરિવાર સમાજ કે રાષ્ટ્ર જ ચાલે છે. જ્યાં બધા બરોબરિયા થઈ જાય, સમોવડિયા થઈ જાય, ત્યાં નુકસાન નુકસાન ને નુકસાન જ છે. કેવી મહારાજે ભલામણ કરી, શ્રીમદ સત્સંગી જીવનની આ ટકોર યાદ રાખવા જેવી છે. દાદા, બંને બહેનોને પૂછો, જીવબાની ઈચ્છા હતી સેવા મને મળે, લાડુબાની ઈચ્છા હતી સેવા મને મળે. મહારાજ કે આપણે વિભાગ કરી દઈએ, શુક્લ પક્ષમાં એટલે સુદ પક્ષના જેટલા ઉત્સવ આવે આ બધા ઉત્સવની સેવા એમાં આગેવાન જીવબા એ જે નક્કી કરે એ પ્રમાણે બધાએ ફોલો કરવાનું, અને કૃષ્ણ એટલે વદ પક્ષમાં જે ઉત્સવ આવે એમાં જે કંઈ સેવા આવે એ બધી સેવામાં લાડુબા આગેવાન એ જેમ કહે એમ બધાએ ફોલો કરવાનું. તાળીઓથી વધાવો ભગવાનનું મેનેજમેન્ટ જુઓ તમે. અને ઘણીવાર રસોડામાં કઢી બનાવી કે દાળ બનાવી નક્કી જ ન થાય, ઝઘડો એવો મોટો હોય બધાની ચટણી થઈ જાય. સંસારીના તો ઘર કઢીને દાળમાં જ ભાંગે છે, હવે આટલું નક્કી ન કરી શકે બીજું શું કલ્યાણ નક્કી કરી શકે. જતું કરતા શીખીએ, ઝૂકતા શીખીએ, કોઈકને ફોલો થતા શીખીએ, કોઈકની વાત સ્વીકારતા શીખીએ. માણસનો અહંકાર એટલો બધો વધી ગયો છે ને એટલો બધો, આજે કોણ કોને નમે ઝૂક્યા સવાલ થઈ ગયો છે મોટો. કોણ કોનું સાંભળે, કોણ કોનું જતું કરે, કોણ. મહારાજે મેનેજમેન્ટના બેસ્ટ પાઠ આ સત્સંગ જીવનના ત્રીજા પ્રકરણમાં શીખવાડ્યા છે. સુદ પક્ષમાં જે કંઈ નક્કી કરવાનું જીવબા કહે એમ બધાએ કરવાનું, અને વદ પક્ષમાં જે કંઈ ઉત્સવ થાય એમાં નક્કી રસોડું શું કરવું, કેવું કરવું, કેટલાનું કરવું, આ બધું લાડુબા કહે એમ બધાએ કરવાનું. બધા એગ્રી થયા, મહારાજને ગમ્યું, અને થોડા જ દિવસમાં જન્માષ્ટમી આવી. બોલો કયો પક્ષ આવે? ખબર તો છે તમને, લાડુબા રાજી રાજી થઈ ગયા. લાડુબા એટલે ભક્તિની મૂર્તિ. અરે લાડુબા એટલે આપણે કહીએ કે ભક્તિનું સાક્ષાત સ્વરૂપ. લાડુબાનો પ્રેમ ભાવ એવો હતો. જન્માષ્ટમીનો જબરજસ્ત ઉત્સવ થયો. લાડુબાએ અદ્ભુત સેવા કરી. બધા સ્ત્રી ભક્તોએ લાડુબાએ કહ્યું એમ સેવા કરી. મહારાજ ખૂબ રાજી થયા. ઉત્સવ પૂરો થયો પછી મહારાજ વિચરણ કરવા ગયા. વિચરણ કરીને પાછા પ્રભુ પધાર્યા, અને થોડા દિવસમાં દિવાળીના દિવસો ઉત્સવ આવતા હતા, એટલે દિવાળીનો ઉત્સવ પણ પાછો ક્યારે આવ્યો? બોલો તો ખરા. લાડુબાએ દાદાને કહ્યું કે મહારાજની આજ્ઞા લઈ આવો, આપણે દિવાળીનો ઉત્સવ સારામાં સારો ને ભવ્યાતિ ભવ્ય કરવો છે. મહારાજ પાસે આવ્યા. સાંભળજો, દાદાએ કહ્યું મહારાજ બહેનોની ઈચ્છા છે, આપ આજ્ઞા આપો તો દિવાળીનો ઉત્સવ બહુ સારી રીતે અન્નકૂટ વગેરે સમયો કરવો છે, સંતો ભક્તોને બોલાવો. મહારાજે કહ્યું હમણાં જ જન્માષ્ટમીનો મોટો ઉત્સવ કર્યો છે. ગ્રહસ્થ ભક્તોએ યાદ રાખવા જેવી વાંચવા જેવી આ ત્રણ ચાર ટકોરો છે. મહારાજે ટકોર કરી. મહારાજ કહે છે કે હમણાં જ આપણે ઉત્સવ કર્યો છે અને ઉત્સવ ઉપર ઉત્સવ આપણે કરીશું ને, એમાં ઉત્સાહ જો વધી જશે ને તો ચિંતા થશે. ઉત્સવનું આયોજન ઉત્સાહથી ન થાય, એકલી ભક્તિને ધર્મની વાત કરવાથી ન થાય. મહારાજના શબ્દો છે, ઘરમાં આવક હોય ને એ પ્રમાણે જ આવક કરવી. શ્રીજી મહારાજ કહે છે મૃત્યુ જેવું મોટું દુઃખ સામે દેખાતું હોય ને તો જ કર્જ કરવું, ઋણ કરવું, બાકી ક્યારેય ઋણ કરીને કામ કરવું નહીં. જે વ્યક્તિ ઘરમાં આવક પ્રમાણે ખર્ચ કરે છે ને એ કદી દુઃખી નથી થતો, અને જે વિચાર્યા વિના ખર્ચા કર કર કરે છે ને એ ક્યારેય સુખી નથી થતો. બોલો આજે અમેરિકામાં કેવું છે? એમેઝોને ફેસિલિટી આપી છે ને પથારી પડ્યા પડ્યા પરચેજિંગ ચાલે. બોલો રાતના 12 વાગે ઘણા લોકો તો કેટલું પરચેજ કરે છે ને ખબર જ નથી હોતી, ખોલવાનો ટાઈમ નથી હોતો. અને અમેરિકામાં તો જેટલું દેવું વધારે એટલી ક્રેડિટ વધારે તમારી. તમે કેશ આઉટ કરો એમાં ક્રેડિટ નથી લો. શું સુવાળો દેશ છે. તમે ઋણ કરો, બસ ઋણ કરો, છોકરા તમારા ભલે ભર્યા કરે. કળિયુગ આવ્યો છે ને,
કળિયુગના ચક્કર એવા જોરદાર. આ લોકોની સ્કીમ એટલી સરસ મજાની હોય, એ લોકોની વાતો એટલી સરસ મજાની મીઠી હોય કે આ શાસ્ત્રોની વાતો વારંવાર સાંભળી હોય ને તોય ભૂલાઈ જાય. પેલું સાંભળીએ ને એટલે ભૂલાઈ જ જાય. મહારાજે ટકોર કરી છે, દાદા ભગવાન માટે મોટા ઉત્સવો કરવાની જરૂર નથી, તમે તુલસીનું પાન મૂકી દો ને તો પણ ભગવાન રાજી જ થાય છે. ભગવાનને ભપકો નથી ગમતો, ભગવાનને તો ભાવ જ ગમે છે. માટે આપણી શક્તિનો વિચાર કરી, પૈસા ઘરમાં કેટલા છે એનો તપાસ કરીને જ ઉત્સવ સમયા વગેરે તમામ આયોજન કરવા જોઈએ. શિક્ષાપત્રીમાં મહારાજે ગ્રહસ્થ ધર્મમાં લખ્યું, આવક પ્રમાણે જાવક કરે તો સુખી થાય, અને એમ ન કરે અન્યથાતુ મહદ દુઃખમ ભવે દિત્યવ ધાર્યતામ. એ પ્રમાણે ન કરે તો મહાદુઃખ આવે છે, અવશ્યપણે મહાદુઃખ ભોગવવું પડે. આજે ભારતમાં કેટલા લોકો આત્મહત્યાઓ કરે છે તમે સાંભળ્યું હશે. એક જમાનો એવો હતો, અમે સંતો વિદેશના દ્રષ્ટાંતો આપતા, વિદેશમાં સુખી લોકો આત્મહત્યાઓ કરે છે, આજે દુઃખ થાય. આપણા દેશમાં, એમાં ગુજરાતમાં, એમાં સુરતમાં અત્યારે કેટલી આત્મહત્યાઓ થઈ. સુરતમાં લાખોપતિ કરોડોપતિ સારા સત્સંગી લોકોએ પણ આત્મહત્યાઓ કરી છે. મહારાજની એક આજ્ઞા લોપીશું ને તો પણ ભોગવવી પડશે, તો જે હજાર લોપેની શું દશા થશે. માટે વહાલા ભક્તો, જેટલા કથા સાંભળો છો ને, મારી નાની વિનંતી છે, નાની વિનંતી, તમે શિક્ષાપત્રી રોજ વાંચો છો, બસ આ 212 શ્લોકમાં મહારાજે કરી વાત છે ને, એની 12 તમે પગલું ભરશો ને તે દિવસે દુઃખ આવશે, આવશે ને આવશે, નક્કી રાખજો. દાદાને ટકોર કરી છે, દાદાએ કહ્યું, મહારાજ આપે કહ્યું એ વાત તમે વિચાર પૂરેપૂરો કરીશું. અત્યારે દાણા પણ છે, નાણાં પણ બરાબર છે, એટલે કે અનાજ પૈસા બધાની સગવડ છે, બસ પ્રભુ આપની આજ્ઞા થાય એની રાહ જોઈએ છે. મહારાજ કે તો અમે આજ્ઞા કરીશું, પણ તમે તપાસ કરી લો, બરાબર દાણાની તપાસ કરો, નાણાંની તપાસ કરો, મોટો ઉત્સવ થશે, ઘણા બધા ભક્તો આવશે, સમયો થશે, તો બે બહેનો નહીં બીજા ઘણા બધા બહેનોની જરૂર પડશે, ચારે ચાર બહેનોને તમે વાત કરો, મિટિંગ કરો, પહેલાં બધાને સંમત કરો, કન્વિન્સ કરો, પછી કામ કરો. ઘણા લોકો છે ને એવા હરખ ફદુડા હોય ને, ઉતાવળમાં ઉતાવળ બધું નક્કી કરી નાખે, પછી જેને પૂછવા જાય ને બધા જ એને ઠપકો આપે. કોને પૂછીને કર્યું? ડાયો માણસ પહેલાં બધાને સંમત કરે, પહેલાં બધાને કન્વિન્સ કરે, પછી કામની શરૂઆત કરે. અને ગાંડો હોય તો શું કરે? પહેલાં વેતરી નાખે. બહુ સરસ એક નાની કહેવત છે, ગ્રહસ્થો યાદ રાખવા જેવી. સુથારી કામ કરનારા હોય એ, દરજી કામ કરનારા હોય, આ બધાનું એક સૂત્ર છે. જીવનમાં પણ આ સૂત્ર યાદ રાખવા જેવું છે. બે વાર માપવું અને પછી એક વાર કાપવું. સમજી ગયા તમે વાત? આપણે આ બાર હમણાં કામ ચાલતું હતું ને, આ લોકો એટલું બધું મેજરમેન્ટ લે, હું જોયા કરું વારંવાર. બે વાર માપવું અને એક વાર કાપવું, અને આપણે શું કરીએ? માપા વગર પેલા કાપી નાખીએ. પેલું પેન્ટ બનાવેલું નવું નવું, થોડું લાંબુ થઈ ગયું એક વેત, અને પછી ઘરધણી થોડા ઉમંગીને ઉત્સાહી કે કાલે જ લગ્નમાં જવાનું છે ને, આપણે આ નવું પેન્ટ પહેરીને જઈએ, પણ લાંબુ છે, શું કરશું? બૂમ પાડી ઘરવાળાને, કાલે આ પહેરવાનું છે, એક વેત કાપીને બરાબર કરી દેજો, હા ચાલશે નહીં તો એને ઊંઘ ના આવી. ફરી વાર દીકરી હશે ઘરમાં, એને બૂમ પાડીને બોલાવીને એને ઠપકો આપ્યો કે જો કાલે આ નવું પેન્ટ પહેરવાનું છે, એક વેત કપાઈ જવું જોઈએ, બરાબર તૈયાર થયું એ જ સવારે પહેરવાનું છે, તોય ચેન ન પડ્યો. ઘરમાં દીકરો હશે એને ઠપકો આપ્યો, પણ બાપુજીનો ગરમ સ્વભાવ આખા ઘરને ખબર કે બાપુજી સોંપેલું કામ જો નહીં કરીએ ને તો માર્યા. જેને જેને સોંપેલું બધા એક એક વેત કાપી નાખ્યું વિચાર્યા વગર. અને બાપુજી તો સવારે ઉત્સાહમાં ઉત્સાહમાં તૈયાર થયા કે આજે તો નવું પેન્ટ પહેરશું, લગ્નમાં જશું, જ્યાં પેન્ટ પહેરવા જાય તો. ઘણાના નવા નવા પેન્ટ કેવું થઈ જાય છે અત્યારે. બે વાર માપવું અને એક વાર કાપવું. જીવનમાં કોઈ પણ કામ કરતા પહેલા બે વાર વિચારવું અને પછી એક પગલું ભરવું, એમાં ગ્રહસ્થો એ તો ખાસ. દાદા ખાચર બહેનો સાથે વાત કરે છે, બધા બહેનો સંમત થયા, બીજા બધા બહેનોને પણ બોલાવવા માટેનું આયોજન કર્યું. મહારાજને બધી વાત કરી, મહારાજ કહે તો કરો ઉત્સવ,
ભગવાન શ્રીએ એટલું અદ્ભુત મેનેજમેન્ટ કરાવ્યું છે. આખી કથા એકે એક પ્રકરણ ગ્રહસ્થ ભક્તોએ વાંચવા જેવા છે. ઉત્સવ કરવા માટે દેશ દેશાંતરના ભક્તો પધાર્યા છે. ઉત્સવની પત્રિકાઓ લખાય છે. દિવાળીના દિવસો નજીક આવી રહ્યા છે. સંતોને સમાચાર મળ્યા કે મહારાજ અમને યાદ કરે છે, મહારાજ બોલાવે છે, શું જોવાનું. દેશ દેશાંતરમાં વિચરણ કરનારા સંતો તો દોડી દોડીને મહારાજના દર્શન કરવા માટે વિરહથી આતુર હતા. એ બધા હવે મહારાજના દર્શન કરવા માટે એવા ઘેલા થયા છે, ગાંડાતુર થયા છે. શ્રીમદ સત્સંગી જીવન એમ કહે છે, મહારાજે જ્યારે સમાચાર મોકલ્યા ને ત્યારે દેશ દેશાંતરમાંથી સંતો આવે છે. 426 જેટલા સંતોના નામ છે. આટલા બધા સંતો પધાર્યા છે અને મહારાજ વારે વારે પૂછે સંતો આવ્યા કે નહીં. એમાં મહારાજને સમાચાર મળ્યા કે મહારાજ સંતો આટલા બધા એક સાથે આવી રહ્યા છે. ભગવાન શ્રીહરિએ માણકી ઘોડી મગાવી અને ઘોડી ઉપર અસવાર થયા અને સંતોને મળવા માટે ભગવાન શ્રીહરિ સામે ચાલીને દોડ્યા છે. ભગવાન શ્રીહરિને સંતોમાં કેટલો પ્રેમ છે. આ બાજુ સંતોએ મહારાજને જોયા, આ બાજુથી મહારાજ દોડે છે, આ બાજુથી સંતો દોડે છે. સંતો ત્યાં ને ત્યાં મહારાજને દંડવત કરવા લાગ્યા. માણકી ઘોડી ઉપરથી ઉતરી મહારાજ એક એક સાધુને નજીક આવી અને ભેટવા લાગ્યા. આ અદ્ભુત દ્રશ્યના દર્શન કરી દરબારો હરિભક્તો પણ બધા ભાવાતુર બન્યા. બીજે દિવસે દેશ દેશાંતરના ભક્તો આવ્યા છે. સંતોએ મહારાજની અદ્ભુત પૂજા કરી છે. સત્સંગી જીવનની આ અદ્ભુત વાતો છે. આપણે જે મુખ્ય વિષય રાખ્યો છે તરફ આપણે જઈએ છીએ એટલે આ બધી કથા સંક્ષેપમાં લઈએ છીએ. દેશ દેશાંતરના સ્ત્રી ભક્તો આવ્યા છે. અન્નકૂટ ઉત્સવની તૈયારી શરૂ કરી છે. ફરી મહારાજે સંતો ભક્તોને બોલાવ્યા, બે રસોડા કર્યા છે, એક પુરુષોનું એક બહેનોનું. મહારાજ કે બહેનોના રસોડામાં કોને મુખ્ય કરવા છે? લાડુબાએ કહ્યું, જીવુબાએ કહ્યું, મહારાજ ગંગામાં વડીલ છે, અનુભવી છે, એને રાખીએ. જીવનમાં આ શીખવા જેવું છે. કામ ભલે આપણે કરીએ પણ આપણા કરતાં કોઈ મોટા હોય, વડીલ હોય અને યશ એને જતો હોય ને તો આપણે હંમેશા એવું ઈચ્છીએ કે મોટાને યશ આપીએ. પુત્ર એ છે જે પોતાના તમામ કાર્યો પોતાના પિતાની સ્મૃતિમાં કરે. આજનો આપણો આ સમયો આપણા ડેલાવર નિવાસી ચિરાગ ભગત એમના પરિવાર તરફથી આયોજિત છે. એમના સસરા ઘનશ્યામભાઈ ફ્લોરિડામાં રહે છે. ડોક્ટર નિલેશભાઈ, આખો પરિવાર, એ બધાનો સંકલ્પ હતો એટલે બધાના સંકલ્પને અર્થે મહારાજ એ બધા ઉપર રાજી થાય, પરિવાર ઉપર. એટલા માટે ચિરાગ ભગતના પરિવાર તરફથી આ સમયનું આયોજન થયું. ત્યારે વાલા ભક્તો, આપણે આજે ઘનશ્યામ દાદા એમની તબિયત બહુ સારી નથી. હવે મહારાજને હૃદયથી પ્રાર્થના કરીએ, મહારાજ એમને સ્વસ્થ કરે અને પોતાની મૂર્તિનું દિવ્ય સુખ આપે. ભગવાનનો ભક્ત એ છે, કામ પોતે કરે, યશ બીજાને આપે. આજે યશ માટે, ક્રેડિટ માટે માણસો એટલા બધા અભિમાનના આ બધા સૂક્ષ્મ અને લેટેસ્ટ વર્ઝન છે. મને ક્રેડિટ મળવી જોઈએ, મારું નામ આવવું જોઈએ, કામ મેં કર્યું છે તો કોઈને ખબર તો પડવી જોઈએ ને. પાછા કે સ્વામી આપણે કામ કર્યું ને બીજા કે સદગુણ ન કહેવાય? ભાઈ સદગુણ આપણે લેવાનો હોય, સામે પાસે પરણે લેવરાવાનો ન હોય કે મેં કામ કર્યું તમે લો સદગુણ. ગંગામાં ને મુખ્ય કર્યા, બહેનોના રસોડામાં અને પુરુષોના રસોડામાં મુખ્ય સેવા પીપલાણા ગામના પ્રભાશંકર દવે, બ્રાહ્મણ હતા, એમને સોંપી બંને બાજુ સેવા થઈ. બહેનો ભક્તો થાળ બનાવે છે, રસોઈ બનાવે છે, જાત જાતના પકવાન બનાવે છે અને ભગવાન શ્રીહરિ ત્યાં દર્શન કરવા આવ્યા છે. હા મહારાજ નીકળ્યા છે, ચાલો આપણે પાકશાળામાં જઈએ, બહેનો શું શું કરે છે. અને ભગવાન શ્રીહરિ જ્યારે આવ્યા ને, બહેનોની ભક્તિ એવી હતી. સત્સંગી જીવનમાં બહુ વિસ્તારથી વર્ણન છે. આજે અમે આ પાક બનાવીએ છીએ, મહારાજ પ્રત્યક્ષ જમવાના છે. મહારાજની મૂર્તિને સંભાળીને, મહારાજમય બનીને એવા પાક બનાવે છે કે કોઈ સ્ત્રી ભક્ત પૂરી તળતા હોય, ઉકળતું તેલ હોય, પૂરી તળતા હોય, પણ તળતા તળતા મૂર્તિમય એવા બની ગયા. સત્સંગ જીવન એમ કહે છે કે મૂર્તિની સ્મૃતિમાં
તળવાનું ભૂલી જાય, મૂર્તિમય બની જાય, એને ઉકળતા તેલમાં ભગવાનની મૂર્તિ દેખાવા લાગે. અરે એટલું નહીં, કોઈ પાપડ પાપડી વણતા હોય તો વણનારા મહારાજની મૂર્તિ સંભાળી એવા તન્મય બની ગયા હોય કે એને હાથમાં જે વેલણ હોય ને હાથમાં જ પકડી રાખે. બાજુવાળા બહેનો પૂછે કેમ શું કરો છો, અરે અહીંયા તો મહારાજ બેઠા છે, મહારાજ ઉપર વેલણ કેમ ચલાવાય. આવા મૂર્તિમય બન્યા છે. એક એક સ્ત્રી ભક્તોના હૃદયમાંથી મહારાજને પ્રાર્થના ઉઠે છે, હે મહારાજ આપ પધારો, પધારો ને મોહન મર માડા, પધારો ને મોહન મર માડા, પધારો ને મોહન મર માડા, પધારો ને મોહન મર માડા. આપણે પણ આવો ભક્તો, આપણે જે કોઈ કાર્ય કરીએ ને ભગવાનને પહેલા પ્રાર્થના. આજે દીપોત્સવ છે, પિયુડા મહારાજ પ્રગટ છે, મહારાજને પ્રાર્થના કરીએ, પ્રભુ આવા ને આવા મારા હૃદયમાં રહેજો, અમારા કાર્યમાં રહેજો. પધારો ને મોહન મર માડા, પધારો ને મોહન મર માડા, મનમાં ચોટ્યા માવજી વાલા નેણું ના ચાળા, મનમાં ચોટ્યા માવજી વાલા નેણું ના ચાળા, એ મનમાં ચોટ્યા માવજે વાલા નેણું ના ચાળા, પધારો ને મોહન મર માડા, પધારો ને મોહન મર છાવે ફોલડે અતિ દીપક અંજવાળ્યા, સેજ બિછાવે ફોલડે અતિ દીપક અંજવાળ્યા, સેજ બિછાવે ફોલડે અતિ દીપક અંજવાળ્યા, સેજ બિછાવે ફોલડે અતિ દીપક અંજવાળ્યા, નટવર તારા તારા નામની, નટવર તારા નામની, નટવર તારા નામની, મોહિન ફેરો છો માળા, પધારો ને મોહન મર માળા, પધારો ને મોહન મર માળા. કેટલા સરસ મજાના કીર્તન છે. ચારે બાજુ દીવડાઓ ચઢાડતા હોય, દિવાળીના દિવસો હોય અને આવા સમયાઓ હોય, રસોડામાં અનેક પ્રકારના પકવાન બનતા હોય અને બહેનોના બનાવનારા ભક્તોના હૃદયમાંથી ભાવ ઉઠતો, હે મહારાજ અમારો પાક જમવા પધારજો. વાલા ભક્તો, આ લોયાધામ પરિવારના ભક્તો અત્યારે અન્નકોટ બનાવી રહ્યા છે. આપણે હમણાં જ એક ફોટો મેં બતાવ્યો હતો, ધ્રુવ ભગતના ઘરમાં ઠાકોરજી દિવ્ય રૂપે આવી અને એમના ઘરની લાપસી જમી જાય, આવા પ્રેમી પરિવારો આજે પણ. પધારો ને મોહન મર માળા, પધારો ને મોહન મર માળા, એ તમ વિના ખુલતા નથી મારા અંતર ના તાળા, તમ વિના ખુલતા મારા અંદર ના તાળા, તમ વિના ખુલતા નથી મારા અંતર ના તાળા.
કાર્યની શરૂઆત કરીએ, સૌથી પહેલા પ્રભુને પ્રાર્થના કરીએ, ભગવાનને પુકારીએ. આ જગતમાં ભગવાન એક એવા દયાળુ છે, ક્યારેક તમે ટ્રાય કરજો, હૃદયથી પુકારજો. આ જગતના માણસ માટે 999 વાર તમે સારું કર્યું હશે, પણ એક જ વાર જો ભૂલી ગયા ને એને યાદ કરવાનું, તો મોટી ઉપાધિ થશે. અંગ્રેજીમાં કહેવત છે, અમેરિકાની ફેમસ કહેવત છે, અમેરિકાના બહુ સારા માણસો દ્વારા મેં એક વર્ષો પહેલા સાંભળી છે. ઇફ યુ આર રાઇટ, નો વન વિલ રિમેમ્બર યુ, એન્ડ ઇફ યુ આર રોંગ, નો વન વિલ ફરગીવ યુ. તમે સાચા છો, કોઈ ઇલકાબ નહીં આપે, પણ તમે જો ખોટા છો ને ભૂલ કરી છે, તો કોઈ તમને માફી પણ નહીં આપે. આ ઠાકોરજી એવા છે, 999 વાર તમે ભૂલી ગયા હશો, પણ એક વાર હૃદયથી પુકાર્યા હશે ને, તમારા ધ્રુવ ભગતની જેમ તમારા ઘરે શીરો જમવા આવશે. હા, એવા દયાળુ છે. કેવા શબ્દો! તમ વિના ખુલતા નથી મારા અંતરના તાળા, પધારો ને મોહન મર માળા. મનમાં ચોટ્યા માં વજી વાલા નેણું ના ચાળા. આપણી આ નેણ આંખો બહુ આઘી પાછી થતી હોય ને, બહુ ચાળા ચૂથતી હોય ને, તો એને આ જગ્યાએ ચોટાડો એકવાર. તાળા ખોલી નાખશે અંતરના, અંતરમાં અંજવાળા પથરાશે. અને વાલા ભક્તો, આવા ઉત્સવો, આવા સમયાઓ આપણને ભગવાન તરફ વાળે છે. પીયુડા મહારાજ, પૂજ્યપાદ ગુરુજીએ જ્યારથી પધરાવ્યા ત્યારથી અનેક પરચાઓ પ્રતાપો દેખાડી રહ્યા છે. હમણાં આ વર્ષે 7 વર્ષ પછી બહેનો એક સંકલ્પ કર્યો છે, ભગવાનને અમારે અમારા હાથે વાઘા બનાવવા છે ને પહેરાવા છે, અને સૂકા મેવાના વાઘા બનાવે છે. વાલા ભક્તો, રાતના 2 વાગ્યા સુધી, 3 વાગ્યા સુધી 5-5, 10-10, 15-15 બહેનો 1 મહિનાથી સેવા કરે છે. તાળીઓથી બિરદાવ્યા. હા, દર્શન કરનારા બધા ભક્તોને મારી વિનંતી, આવતીકાલના દર્શન કોઈ ચૂકશો નહીં. તમે ખાલી દર્શન કરશો ને, ભાવથી શ્રદ્ધાથી આ મહારાજને યાદ કરશો ને, તો પણ હે, પધારો ને મોહન મર માળા, પધારો ને મોહન મર માળા. રસોઈની વિધવિધ વાનગીઓ બનાવે છે, કોઈ પૂરી વણે છે એને ભગવાન દેખાય, કોઈ પૂરી તળે છે એને ભગવાન દેખાય, કોઈ મોહનથાળ શેકી રહ્યા છે એને ભગવાન દેખાય. આવા ભક્તિમય બન્યા છે, અને ભક્તિમય બન્યા છે એટલે ભગવાન સામે ચાલીને પાકશાળામાં બહેનો પાક બનાવે ત્યાં પથાર્યા છે. પાક કરનારા બહેનોને જોઈ, એની ભક્તિ જોઈ ભગવાન અતિશય રાજી થયા. મુક્તિ મળે એ સહેલી વાત છે, પણ ભગવાનની ભક્તિ મળે ને સહેલી વાત નથી. ભગવાન મુક્તિ ઇઝીલી આપી શકે છે, ભક્તિ ઇઝીલી નથી આપતા. બહેનોની ભક્તિ જોઈ આજે ભગવાન પણ અતિ પ્રસન્ન થયા છે. પાક બનાવનારા પુરુષો વિભાગમાં આવ્યા છે, પુરુષો પણ એવા ભક્તિમય થઈને પાક બનાવી રહ્યા છે. આ બાજુ ભગવાન શ્રીહરિ, સંતો ભક્તો આવી ગયા છે. ધનતેરસનો દિવસ આવ્યો છે, આજનો દિવસ બધા ભક્તો ભેગા થઈ ગયા છે, હજારો નહીં લાખો. વર્ણન કેવું સરસ કર્યું છે, તમે જુઓ. એ લાખો લોકોની ભીડ ભરાઈ, પણ નરત્રેયા સ્પર્શન થાય. લાખો લોકોની ભીડ ભરાઈ, પણ નરત્રેયા
દર્શન થાય, લાખો લોકોની ભીડ ભરાય, પણ નરસિંહ સ્પર્શ ન થાય. પગ પુરુષનો પુરુષન પેલે, પગ અડકે તો માફી માગી લે. પગ પુરુષનો પુરુષન પેલે, પગ અડકે તો માફી માગી. લાખો ભક્તોની ભીડ જામે છે, સંતો ભક્તો દુર્ગપુરમાં જ્યાં જ્યાં નજર કરો ત્યાં સંતો ભક્તોના જ દર્શન થાય, આટલા ભક્તો છે. તેમ છતાં સત્સંગ જીવનમાં બીજા શાસ્ત્રોમાં કેટલું અદ્ભુત વર્ણન છે, આટલા ભક્તો છે તેમ છતાં સ્ત્રી અને પુરુષ એનો કોઈ કોઈ જગ્યાએ સંપર્ક ન થાય, સ્પર્શ ન થાય, આવી સરસ મજાની વ્યવસ્થા છે. ઉત્સવ કરીએ પણ ઉત્સવના ઉત્સાહમાં ભગવાનની નાની કે મોટી આજ્ઞા ન લોપાય, આનું અનુસંધાન પણ એટલું પાક્કું રાખીએ. આ કોરોના છે, આવો કપરો કાળ ચાલે છે, રોજ આપણે સાંભળીએ છીએ માસ્ક પહેરવું, તોય હું જ ભૂલી જાઉં છું ઘણીવાર, બોલો અઘરું છે. કોઈ વાતને અનુસંધાનમાં રાખવીને બરાબર પાક્કી અઘરી વાત છે. અન્નકૂટ બનાવનારા ભક્તોને વિનંતી, તમે પવિત્રપણે બનાવજો, મંદિરમાં લાવો તો પણ પહેલા ગમે ત્યાં મૂકશો નહીં, ભગવાન જમવાના છે. એનું ટેબલ આપણે અલગ મૂક્યું છે, દાદાઓને ખબર છે, પૂછી લેજો, એ ટેબલ પર જ મૂકીએ, એઠા ટેબલ પર ન મુકાય. વાત નાની છે પણ ભાવ હોય ને તો દેખાય, ભાવ ન હોય ને તો ગમે ત્યાં મૂકી દે. પછી સ્વામીને ફોન કરે, સ્વામી મેં પેલો પ્રસાદ મોકલ્યો તો મળી ગયો. ભક્તો માફ કરજો, આ નાની ટકોર એટલા માટે કરું છું, તમે પ્રસાદ બનાવ્યો છે કોના માટે? ભગવાન જમે એના માટે. તો પ્રસાદ ભગવાન ક્યારે જમશે? એ મંદિરમાં આવતા પહેલા, મોકલતા પહેલા દાદાઓને જ જાણ કરો કે હું આની જોડે પ્રસાદ મોકલું છું, ગમે ત્યાં દાદા ભગવાનના અન્નકૂટ માટે છે. હવે ઘણીવાર તો પ્રસાદ, માફ કરજો, આવી ગયો હોય, ક્યાં પડ્યો કોઈને ખબર ન હોય, પછી જોવા જઈએ દરવાજે પડ્યો હોય, બોલો. આપણો ભાવ હોય ને તો જ ભગવાન એ ભાવને અંગીકાર કરે છે. ભગવાન ભોગના ભૂખ્યા નથી, એને 100, 200, 500 વાનગી નથી જોતી, એને તો પવિત્રપણે આપણે ખીચડી બનાવશું ને ખીચડી તો પણ એ મહારાજ જમી લેશે. એકા બીજા પુરુષ, પુરુષનો પગ જો પણ અડી જાય ને કોઈને તો પણ માફી માગી લેતા, પગે લાગી લેતા. આવી વિનમ્રતા ઉત્સવ સમયમાં પણ હરિભક્તો જાળવતા. બાઈ ભાઈ વૃદ્ધ યુવાન ભાસે સૌ ભાઈ બહેન સમાન, પુરુષો બધા ભાઈઓ હોય, બહેનો બધા બહેનો હોય, આવું દ્રશ્ય સર્જાયું હતું. અને પ્રભુમાં મન સૌના પ્રોવાય, પ્રભુમાં મન સૌના પ્રોવાય, બીજો ઘાટ મનમાં ન ઘડાય, પડી વસ્તુ ઉપાડે ન કોય, ભલે હે માનું ભોષણ હોય, વાટે ઘાટે જનો જે વિચરતા, વિશે શ્રી જેનું દર્શન કરતા. કેવા સરસ શબ્દ છે, બધાના મનમાં ભગવાનના જ વિચાર છે, બીજો વિચાર નથી. આવી રીતે અનેક ભક્તોની ભીડ જામી છે, બેસવા માટેની મહારાજે ટકોર કરી છે, બેસવાની વ્યવસ્થા કરાવી છે. સભામાં કેમ બેસવું, જીવનમાં કેમ ચાલવું, જીવનમાં કેમ બોલવું, આ બધું શીખવું પડે. આપણે મરતા સુધી વિદ્યાર્થી જ રહેવું પડે તો જ જીવનમાં કંઈક શીખી શકીએ. બાકી જન્મ લીધા પછી પણ માણસ જન્મ શા માટે છે જાણ્યા વિનાના જ મોટા ભાગના મરી જાય છે. આવો આ દિવાળીથી હમણાં પેલી કવિતા બધાને બહુ ગમે છે, દિવાળીની સફાઈ હવે ચાલુ કરી દે, દિવાળીની સફાઈ હવે ચાલુ કરી દે, આ વર્ષે કંઈક અલગ જ કરી દે, કંઈક અલગ કરીએ. દિવાળી ઘણી જોઈ, ઘણી દિવાળીઓ ગઈ, પણ આ વર્ષે નક્કી કરીએ. આપણા જીવનના બધા સ્વભાવો વિચારવા છે, મારે ઘરમાં કેમ ઝઘડો થાય છે, ઘરમાં કેમ કંકાસ થાય છે, ઘરમાં કેમ કચકચ થાય છે, મારો પણ કંઈક તો વાંક હશે ને, સ્વીકારી લઈએ. મારામાં કંઈક તો પ્રોબ્લેમ હશે ને, વિચારીએ, બોલવામાં, ઉતાવળમાં ક્યાં મારી મિસ્ટેક છે, હવે મારે ધ્યાન રાખવું છે. મારા તરફથી થતું ઘરની અંદર જે કલુષિત વાતાવરણ છે મારે અટકાવવું છે. વાલા ભક્તો,
આપણે આપણી ભૂલ જો એકરાર નહીં કરીએ ને તો આજે નહીં તો 5 વર્ષે 50 વર્ષે ભૂલ એ ભૂલ છે. આ દિવાળીએ દિવાળીની સફાઈ હવે ચાલુ કરી દે, આ વર્ષે કંઈક અલગ જ કરી દે. દિવાળીમાં દીવડાઓ ઘણા કર્યા, પણ આ વર્ષે એક સદગુણનો દીપ જલાવીએ અને એક દુર્ગુણના અંધકારને દૂર કરીએ. આટલું કરીએ ભક્તો, મહારાજ એટલા રાજી થશે. બેસવાની વ્યવસ્થા માટે મહારાજે ટકોર કરી. પછી બધા ભક્તોને પૂછ્યું, તમે દેશ પરદેશથી આવો છો, તમારા ગામમાં સત્સંગ વિશે, અમારા વિશે, સંતો ભક્તો વિશે શું શું વાતો થાય છે? બધા ભક્તોએ બહુ સરસ જવાબ આપ્યા. પછી બધા ભક્તોને લઈને બીજે દિવસે મહારાજ ઘેલા નદીમાં સ્નાન કરવા ગયા. ઘેલા નદીનો અદ્ભુત મહિમા છે. અને વાલા ભક્તો, ધનતેરસનો દિવસ પૂરો થયો, 14 એટલે કાળી 14 એનો દિવસ આવ્યો છે, એ દિવસ પણ પૂરો થયો. આજે દિવાળીનો દિવસ છે, દુર્ગપુર છે, ભગવાન શ્રી પ્રગટ બિરાજમાન છે, ચારે બાજુ દીપ માળાઓ પૂરી છે, ચારે બાજુ દીવડાઓ. સત્સંગી જીવનમાં અદ્ભુત વર્ણન છે. દાદાના દરબારગઢના કાંગરા કાંગરા ઉપર દીવાઓ મૂક્યા છે, અને લીંબ વૃક્ષની ડાળીઓ પણ માં પણ દીવડાઓ મૂક્યા છે. મોટી મોટી હાંડીઓ મૂકી એની અંદર પણ દીવાઓ મૂક્યા છે, કાચની હાંડીમાં. ચારે બાજુ દીપ માળા પૂરી છે, અને દીપમાળાના મધ્યમાં ભગવાન શ્રીહરિ બિરાજમાન છે. આજે આપણા પિયુડા મહારાજ પણ ઝળહળતા સિંહાસનની અંદર બિરાજમાન છે. ભક્તોએ, સ્ત્રી ભક્તોએ સરસ મજાના થર્મોકોલના દીવા બનાવ્યા છે. તમે જો, એ પણ એક શ્રદ્ધા છે ભાઈ. અમેરિકામાં યુગ પ્રમાણે કરવું પડે ને, આપણે એમને પણ તાળીઓથી બિરદાવીએ. સેવા છે. અને વાસુદેવ નારાયણના ઓરડા પાસે દીપમાળા પુરાણી છે, એના મધ્ય ભાગમાં ભગવાન શ્રી બિરાજમાન છે. ત્યારે દાદા ખાચર એણે આવીને મહારાજનું પૂજન કર્યું છે, ભક્તોએ પ્રભુની સ્તુતિ કરી છે, અને દિવાળીનો ઉત્સવ પૂરો થયો. બીજે દિવસે અન્નકૂટ ઉત્સવ ભગવાનને ધરાવ્યો છે. નવા વર્ષના દિવસે અન્નકૂટના સમયમાં મહારાજ પ્રત્યક્ષ પધાર્યા છે અને અન્નકૂટ આરોગી ગયા છે. આ અદ્ભુત દ્રશ્યની અદ્ભુત વાતો છે. પછી તો જીવબા લાડુબા બહેનોએ મહારાજનો અન્નકૂટ તો બનાવ્યો, પણ પોતાની નિત્ય સેવાની મૂર્તિ હતી. તમે ભક્તો મંદિરમાં દર્શન કરો, અન્નકૂટ કરો, પણ ઘરે પણ કરો તમે નાનો અન્નકૂટ. જીવબા લાડુબાએ મહારાજે સેવા કરવા આપેલા ઠાકોરજી મહારાજ હતા, એની પાસે અન્નકૂટ ધરાવ્યો છે. જીવબાએ ટકોર કરી, લલિતા એટલે કે લાડુબા, ઠાકોરજીને પ્રાર્થના કરો ને આપણો થાળ જમે. લાડુબાએ પ્રાર્થના કરી, હરિકૃષ્ણ મહારાજ પ્રગટ થયા, રાધા કૃષ્ણદેવ પ્રગટ થયા, અન્નકૂટ જમવા લાગ્યા. લલિતાબાની આવી ભક્તિ જોઈ અને જાણી હજારો સ્ત્રી ભક્તોના અંતરમાં એમ થયું, ધન્ય છે અમને, ધન્ય છે અમને. બધા બહેનોના મનમાં એમ થયું, મહારાજ અહીંયા પધાર્યો તો કેવું. અને જ્યાં મહારાજને યાદ કર્યા ને, પધારો ને મોહન મર માળા, પધારો ને મોહન મર માળા, પધારો ને મોહન મર માળા, પધારો ને મોહન મર માળા. ભગવાનને પુકાર્યા ત્યાં તો મહારાજ સામે ચાલીને ત્યાં પધાર્યા છે. બહેનો બધા ખૂબ રાજી થયા. મહારાજની અષ્ટપદીના સ્તવન દ્વારા પ્રાર્થના કરી, ખૂબ સરસ મજાની આ સ્તુતિ છે. ફરીવાર બધા ભક્તોને સંતોને મહારાજે ખૂબ જમાડ્યા. બપોરનો સમય પૂરો થયો, રાત્રિનો સમય આવ્યો. નવા વર્ષનો દિવસ છે, નૂતન વર્ષ છે, દુર્ગપુર છે, ભગવાન શ્રી પ્રગટ છે, હજારો લાખો પુરુષો બહેનો અને ત્યાગી સંતોની સભા છે, દીપમાળા પૂરી છે, અને ભગવાન શ્રીહરિએ વાત કરી. ભક્તો, આ દીવડાનો પ્રકાશ તો આજે છે ને કાલે નથી. આજે અમારે એવો દીપ પ્રગટાવવો છે કે જે દીપ એનો પ્રકાશ ક્યારે ઝાંખો નહીં પડે. બધા ભક્તોના મનમાં કુતૂહલ થયું, મહારાજ કયા દીવાની વાત કરે છે, શેની વાત કરે છે? ભગવાન શ્રીહરિએ કહ્યું, ભક્તો તમે બધા સત્સંગી તરીકે ઓળખાવ છો. જગતના લોકો તમને સત્સંગી કહે છે. સત્સંગી એટલે કોણ? જે સત્સંગ કરે તે સત્સંગી છે. વાલા ભક્તો, અમારે આજે સત્સંગ દીપ પ્રગટાવવો છે, સત્સંગનો દીવો સળગાવવો છે. સત્સંગ કેવો હોય, સત્સંગ કોને કહેવાય, આ ખબર પડે ને તો જ આપણે સત્સંગી સાચા છીએ. ઘણીક વાર જગતમાં કેવું છે, માણસ 5, 25, 30 વર્ષ પૂરા કરે ને ત્યારે નાની એવી ડિગ્રી મળે ડોક્ટર, 25-30 વર્ષ પછી સર્ટિફાઈડ થાય કે ભાઈ આ ડોક્ટર છે. અને પેલા ભણવાનું પછી ડિગ્રી,
આપણા સત્સંગમાં મંદિરમાં કેવું, ગમે તે મંદિરમાં આવે એટલે પેલા ભગત, ભગત કેમ છો? ઘણા તો સામે કે મને ભગત ના કહેતા, મને તો ઘણા કીધું સ્વામી મને ભગત ના કહેતા, હું નથી, મારા મારા માટે આ શબ્દ થોડો યોગ્ય નથી સ્વામી, મારા ધંધા. આવું પણ કહેનારા છે. સત્સંગની મંદિરની રીત એવી છે, આવે ને એટલે પેલા સીધા સત્સંગી બની જાય, ભગત બની જાય. હવે સર્ટિફિકેટ મળ્યા પછી કોઈને ભણવાનું મન થાય? તમે સમજી ગયા વાત? એટલા માટે જ આ પ્રોબ્લેમ છે બધો. સત શબ્દેન પરબ્રહ્મ સાધવસ્ચ તદાશ્રિતાઃ, સત શબ્દેન પરબ્રહ્મ સાધવસ્ચ તદાશ્રિતાઃ, પ્રોક્તસ્તદેયો ધર્માશ્ચ શાસ્ત્રં ચૈતત્ ત્રિકાશ્રયં, પ્રોક્તસ્તદેયો ધર્માશ્ચ શાસ્ત્રં ચૈતત્ ત્રિકાશ્રયં. સત્શબ્દેન પરબ્રહ્મા સાધવસ્ચ તદાશ્રિતાઃ, સત્શબ્દેન પરબ્રહ્મા સાધવસ્ચ તદાશ્રિતાઃ. મહારાજે કહ્યું, વાલા ભક્તો, અમારે સત્સંગરૂપી દીપ પ્રગટાવો છે. આ સત્સંગરૂપી દીવો જો પ્રગટે તો જ સત્સંગી તમે ખરા, આ દીપ ન પ્રગટે તો તમે ખરા સત્સંગી ન કહેવાઓ. આપણે બધા ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત છીએ. ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી એમના આપણે આશ્રિતો છીએ. આપણને આ વાતની ખબર હોવી જોઈએ. એકાગ્ર મનથી સાંભળો, સત્સંગ એટલે શું? અદ્ભુત સત્સંગી જીવન, ત્રીજું પ્રકરણ, 22મો અધ્યાય, યાદ રાખજો. આપણે કહૂટમાં ક્યારેક લેવા જેવો વિષય છે, લઈશું ક્યારેક. પ્રોબ્લેમ અંગ્રેજીનો છે, બાકી તો ઘણા વિષયો લેવા જેવા છે. ત્રીજું પ્રકરણ, 22મો અધ્યાય. મહારાજે કહ્યું, સત અને સંગ બે શબ્દ સમજવા જેવા છે. પેલા સત શબ્દને સમજીએ. સત એટલે પરમેશ્વર, સત્ય એવા પરમેશ્વર. પાછા ભગવાન બની બેઠા હોય, કળિયુગમાં તો બધા તામસ રાજસ કેટલા બધા પ્રકારના ભગવાનો છે, સત્ય એવા પરમાત્મા. ત્યાર પછી સત્ય એવા પરમાત્માના આશ્રિત એવા જે સંત એ. ત્યાર પછી પ્રોક્તસ્તદીયો ધર્મશ્ચ, એ બંને દ્વારા, ભગવાન અને એવા સંત દ્વારા કહેલો જે ધર્મ, એની આજ્ઞા, એના વચન તે. અને ત્યાર પછી આ ત્રણેય જેમાં હોય એવા શાસ્ત્ર, આ ચાર વસ્તુ એનો સંગ કરે તે સત્સંગ છે. અને આવો સત્સંગ કરે તે જ ખરો સત્સંગી છે. વાત ટૂંકમાં કરી આપણે વિસ્તારથી આવતીકાલે શ્રવણ કરીશું. વાલા ભક્તો, સત્સંગી તો છીએ, કપાળમાં ચાંદલો કરીએ છીએ, ગળામાં કંઠી પહેરી છે, પણ આ ચાર વાતનું અનુસંધાન રાખવું જરૂરી છે. મહારાજે અનેક અનેક વાર જે વાત કરી છે, સત્શબ્દેન પરબ્રહ્મ સાધવશ્ચ તદાશ્રિતાઃ પ્રોક્તસ્તદીયો ધર્મશ્ચ શાસ્ત્રમ ચૈતત ત્રિકાશ્રયમ. આવો ભક્તો, 2 મિનિટ ધૂન કરી આજના સમયની આપણે સમાપ્તિ કરીશું. ઓનલાઈન કથા વાર્તા સાંભળનારા બધા ભક્તોને વિનંતી, આવતીકાલે 5 વાગે સભા શરૂ થશે, બધા ભક્તો જોડાઈ જજો. સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ. બોલો ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની.